નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચારો સાથે હું છું સ્થિતિ. ઓડિશાના પુરીમાં ફની વાવાઝોડું ત્રાટક્યું છે. ફનીના કારણે વાવાઝોડા સાથે તટીય વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ તટીય વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. તો આ તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફની બંગાળથી થઈ બાંગ્લાદેશ તરફ આગળ વધશે. આ સંજોગમાં પશ્ચિમ બંગાળના દરિયા કિનારા વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ફની 20 વર્ષમાં ઓડિશાને અથડાવવા વાળું આ સૌથી જોખમી વાવાઝોડું માનવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે ફની વાવાઝોડું જે ઓડિશાના પુરીમાં હાલ ત્રાટક્યું છે, વાવાઝોડા સાથે તટીય વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો છે. ઓડિશાના પુરીમાં વાવાઝોડું ત્રાટક્યું છે. ચાર દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર. દરિયામાં પણ ભારે પવનના કારણે અને ફનીના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયાનો કરંટ વધી રહ્યો છે. બીજી તરફ તટીય વિસ્તારમાં વરસાદ અને સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. 185 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. તો ત્રીજા દ્રશ્યમાં સ્થાનિક લોકો અનેક જગ્યાએ ભૂકંપના દ્રશ્ય પણ સામે આવ્યા અને તેવી ઘટનાઓ પણ સર્જાઈ અને તેના કારણે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. તેમના આ દ્રશ્ય છે કે જેઓને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફની સહિતની તમામ ટીમ તૈનાત છે, સેના પણ તૈનાત કરવામાં આવી છે. તો ચાર દાયકા બાદનું આ સૌથી પ્રબળ પ્રચંડ વાવાઝોડું છે. સાત રાજ્યમાં આ ફનીની અસર દેખાશે. ચક્રવાતની ઓડિશાના 14 જિલ્લામાં અસર થશે. તો ફનીથી 11 લાખ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. તો બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણથી પ્રચંડ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલ ચક્રવાત ફની ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારમાં પહોંચ્યું છે. સમજવાની કોશિશ કરીએ તો આજે નકશો અહીંયા દેખા રહ્યો છે અને આજે પવનની દિશા છે પૂર્વી અને દક્ષિણ વિસ્તારમાંથી, પશ્ચિમ દક્ષિણમાંથી આ પવનો આવી રહ્યા છે અને ખાસ કરી ઓડિશા અને આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ ત્રણ રાજ્ય છે કે જેને સૌથી વધારે ફની વાવાઝોડાની અસર થશે. તો અત્યારે જે પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે કે પવનની દિશા ધીમે ધીમે આગળ વધી રહી છે અને આ જે ચક્રવાત છે તે ઓડિશાના પુરીમાં ત્રાટક્યું છે અને ત્રણ રાજ્યને અહીંયા અસર થશે. આમ જે મુખ્ય ત્રણ રાજ્યને અસર થઈ રહી છે તેમાં આ સમગ્ર વિસ્તાર, આંધ્રપ્રદેશનો વિસ્તાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિસ્તારને અસર થશે. પરંતુ આ વાવાઝોડું ધીમે ધીમે પવનની દિશા આગળ વધી રહી છે, બાંગ્લાદેશ તરફ આગળ વધી રહી છે. સામાન્ય રીતે આવું જ બનતું હોય છે કે જ્યારે પવનની દિશાઓ બદલાતી હોય છે અને જે હિન્દ મહાસાગરમાંથી આગળ વધી રહેલા જે દરિયાઈ પવનો છે તે બાંગ્લાદેશ તરફ આગળ વધતા હોય છે અને સૌથી વધારે વાવાઝોડાની અસર બાંગ્લાદેશને થતી હોય છે. અત્યારે પણ ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે પવનની જે દિશા છે આપ જોઈ શકો છો કે કેટલી તીવ્રતાથી આ પવન ફૂંકાઈ રહ્યો છે અને આજે ચક્રવાત અહીંયા સર્જાતું જોઈ શકાય છે. અને ઓડિશામાં સૌથી વધારે આ ચક્રવાતની અસર તટીય વિસ્તારમાં થઈ છે અને જે કિનારો આજે ઓડિશાની બોર્ડર દેખાઈ રહી છે પૂરી પાસે અત્યારે આ ત્રાટક્યું છે. 14 જિલ્લાને અસર થઈ રહી છે અને તેના કારણે જે તટીય વિસ્તાર છે ત્યાં વરસાદની પણ પરિસ્થિતિનું સર્જન થયું છે. તો ધીમે ધીમે આજે પવનની ગતિ અત્યારે 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની આ ગતિ છે અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત સેફ છે, કારણ કે વિસ્તાર સમગ્ર વિરુદ્ધ છે. પૂર્વીય વિસ્તારમાં અત્યારે જે પ્રબળતા દેખાઈ રહી છે અને દરિયા કિનારાના ગોપાલપુર આસપાસના 14 જેટલા જે જિલ્લાઓ છે ઓડિશાના જ્યાં અસર થઈ રહી છે, ઓડિશાના તટે વાવાઝોડું અથડાયું છે. પુરીમાં અત્યારે ત્રાટક્યું છે વાવાઝોડું અને હવામાન વિભાગ અત્યારે જે પ્રમાણે અંદાજ લગાવી રહ્યું છે કે ધીમે ધીમે આજે પવન છે તે બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. મતલબ જૈસે આ પિછલે કુછ બાર જૈસે સાયક્લોન આયા થા, હુડુડ આયા થા, ફાઇલિન આયા થા, તો ઇનરા કુછ ઇંતજામ નહીં હુઆ થા. ઇસ બાર થોડા જ્યાદા ઇંતજામ હુઆ હૈ, સબ લોગ કો લે ગયા હૈ, તો અચ્છા હૈ ઇસ બાર. इस बार पारादीप पोर्ट ने बहुत अच्छा किया है. पोर्ट से सब लोगों को और गाड़ी मोटर को व्हीकल को सबको निकाल दिया है और दो दिन का भी छुट्टी दे दिया है ऑफिस वालों के लिए और साइक्लोन सेंटर में सबको रख दिया है. वो कल शाम से सुबह से लेकर सबको रख दिया है और अच्छा भी अभी इस बार अच्छा इंतजाम हुआ है और पहले से ही सबको सतर्क कर दिया गया है. प्रोसेस स्टार्ट हुआ है और एक्सपेक्टेड है कि 2 आवर्स में कम्प्लीट हो जाएगा, जैसा कि वेदर हमारे IMD ने उसे प्रेडिक्शन दी है. वो ऑलमोस्ट 2 आवर्स में वो कंप्लीट हो जाएगा. उसके बाद उसका मूवमेंट इसका नॉर्थ नॉर्थ ईस्टर्ली है, तो उसी डायरेक्शन में मूव करेगा. तो फिर ये आपका ये जब ये कोस्टल ओडिशा जितने भी स्टेट डिस्ट्रिक्ट्स हैं उनको कवर करते हुए फिर वेस्ट बंगाल की तरफ जाएगा, जो ट्रैक प्रेडिक्टेड है उस हिसाब से. आपके जो अभी
अभी जो लेटेस्ट 9 o'clock की जो ऑब्जर्वेशन ली गई है उसमें 35 किलोमीटर पर आवर की विंड स्पीड रिकॉर्ड की गई है और वह एक घंटे के अंदर 1.4 mm की बारिश हो चुकी है। हाँ, ये जैसे जैसे सिस्टम इधर आएगा तो फिर विंड स्पीड डेफिनेटली इंक्रीज़ होगी, जैसे सिस्टम जैसे जैसे क्लोज आएगा वैसे विंड स्पीड इंक्रीज़ होगी। और जैसे कि डिपार्टमेंट ने हमारे अलर्ट जो इशू किया है उसमें 130 to 150 किलोमीटर पर आर की विंड स्पीड और गस्टिंग अप टू 160 किलोमीटर आर, ऐसा प्रेडिक्शन हमारे डिपार्टमेंट ने रेड अलर्ट इस हिसाब से जारी की है। तो फनी वावाजोड़ा ने कारण तटीय विस्तार में वरसाद पण जोवा मळी रह्यो छे। ओडिशाना तटे वावाजोड़ू जोवा मळी रह्यो छे अने दृश्यो जे ओडिशाना पुरी में वावाजोड़ू त्राटक्यू छे त्यारना दृश्य ओडिशाना पुरी में वावाजोड़ू त्राटक्यू छे, तटीय विस्तार में अत्यारे असर जोवा मळी रही छे। तो बंगाळनी खाड़ी में हवानुं हळवुं दबाण माथी प्रचंड वावाजोड़ानुं स्वरूप धारण करी चूक्युं छे। चक्रवात फनी के जे ओरिस्साना दरिया किनाराना विस्तारो छे त्यां अत्यारे असर करी रह्युं छे। तो आप जोई रह्या छो के जे प्रमाणे आ समग्र जे दृश्यो सर्जाया, दरिया किनारामांथी आवतो सामान्य पवन चक्रवातनुं स्वरूप लीधुं अने दक्षिणमांथी आ पवन पूर्वीय विस्तार तरफ आगळ वध्यो अने बंगाळनी खाड़ीमां आ पवने एक वावाजोड़ानुं स्वरूप धारण कर्युं। आप जोई रह्या छो के अहींयाथी दरियाई पवन ની જે સંભવિત દિશાઓ અત્યારે જણાઈ રહી છે, જે પ્રમાણે હવામાન વિભાગે પણ અનુમાન કર્યું છે, સંભવિત દિશાઓની વાત કરી રહ્યા છીએ, તો દક્ષિણમાંથી આ જે દરિયાઈ પવન છે તે આગળ વધ્યા પૂર્વીય વિસ્તારમાં અને પૂર્વીય વિસ્તારથી આ પવનની દિશા ધીમે ધીમે આગળ વધી રહી છે અને સંભવિત છે કે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળથી આગળ વધી અને આ જે પવન છે તે બાંગ્લાદેશ સુધી પહોંચે અને ત્યાં આ જે પવનની દિશા અત્યારે સંભવિત માનવામાં આવી રહી છે અને આ સંભવિત દિશા અમે બતાવી રહ્યા છે। આજે અત્યારે આપને દેખા રહ્યું છે કે આજે એરો બતાવી રહ્યું છે કે આ પવનની જે ચક્રવાત સર્જાવ છે આ વંટોળ ધીમે 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 આગળ વધી રહ્યું છે અને આ જ ચક્રવાત દક્ષિણ થઈ અને પૂર્વ વિસ્તારથી અત્યારે ઓડિશા પહોંચ્યો છે અને ઓડિશાથી આ પવન આગળ વધી બાંગ્લાદેશ તરફ જઈ રહ્યો છે। ઓડિશાના પુરીમાં ફની વાવાઝોડું ત્રાટક્યું છે, અત્યારે ઓડિશામાં તેની અસર છે। આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ આ 3 રાજ્ય છે કે જેમાં સૌથી વધારે ફનીની અસર થઈ છે અને હવે આ ચક્રવાત ધીમે ધીમે કઈ દિશામાં આગળ વધશે તે આપને દેખાઈ રહ્યું છે। તો તે પૂર્વોત્તર બાજુ બાંગ્લાદેશમાં અત્યારે જે ચક્રવાત છે તે સૌથી વધારે અસર કરશે અને જો પવનની દિશા જે પ્રમાણે અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે જ પ્રમાણેની રહી તો ઓડિશાથી આગળ વધી અને આ વાવાઝોડું આગળ જઈ રહ્યું છે ઉત્તર પૂર્વીય બાજુ, ત્યારે ઓડિશાના તટે આ વાવાઝોડું અત્યારે જે ટકરાવ છે અને અત્યારે ઓડિશાના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ પણ હળવો જોવા મળી રહ્યો છે। ભૂસ્ખલનની ધરતીકંપની 1-2 ઘટનાઓ પણ બની છે। તો બીજી બાજુ જ્યારે વાત કરવામાં આવે તટીય વિસ્તારોની તો તટીય વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો છે, દરિયાનો કરંટ પણ વધી રહ્યો છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે સુમસામ દરિયાકાંઠો છે અને જે મોજા છે તેની તીવ્રતા વધી રહી છે, ધીમે 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 જે દરિયાના મોજા છે તેમાં ઉછાળ આવવાની શરૂઆત થઈ છે અને પવનના કારણે આ પુરીના દ્રશ્ય છે, પુરીના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, થોડા કલાકો પહેલાના દ્રશ્યો છે કે પુરીના આકાશી દ્રશ્યો છે કે દરિયાકાંઠો આપ જોઈ રહ્યા છો કે જે મોજાની જે તીવ્રતા છે જે પ્રમાણે ભરતી અહીંયા દરિયામાં દેખાઈ રહી છે, સામાન્ય દિવસોમાં જે આકાશી દ્રશ્યમાં જે દરિયો શાંત જોવા મળતો હોય તે દરિયો અત્યારના જે આકાશી દ્રશ્ય જે સામે આવ્યા છે પુરીથી આ આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જે સમગ્ર દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં જે મોજા છે તે મોજાનો જે ઉછાળ છે તેની પ્રચંડતા છે ત્યાં દેખાઈ રહી છે। સાયક્લોનિક સ્ટોર્મ that was over west central bay and its adjoining areas of north coastal AP has moved towards south of Puri and it is laying between Puri and Gopalpur coast and already the landfall process has started around today morning of 8 a.m. and this landfall process is likely to continue up to 11 a.m. today and before noon all the process is going to complete. But now you can see the location of the eye, this is the location of the eye very near to Puri around 40 to 50 kilometers and this is the high wind zone and already the high wind zone and near Puri and along the coast of Odisha already the impact of the weather due to the extremely severe cyclonic storm has started and the winds are blowing at maximum of
240 to 245 kilometers per hour, and heavy rains to very heavy rains are continuing over the Odisha coast. And during past 24 hours also, north coastal AP has received heavy to very heavy rains, and gale winds of 8 to 19 kilometers per hour are blowing over north coastal AP in Srikakulam district and also in the southern parts.